નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ કેરિયર જી કે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં સમાસ જોવાના છીએ અને આ સમાસમાં તત્પુરુષના પ્રકારો જોવાના છીએ તો કે તત્પુરુષ સમાસના પ્રકારો જોવાના છીએ તો શરૂઆત કરીએ તત્પુરુષ સમાસના પ્રકારો શરૂઆત કરતાં પહેલાં જો હજી સુધી તમે ના જોયું હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલા બે લાયકોનને પ્રેસ કરો જેથી કરીને નવી માહિતી અપલોડ કરીએ તો સૌપ્રથમ તમને નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે આ સિવાય આપણે તત્પુરુષ સમાસ છે એમનો પ્રથમ પ્રકાર આપણે ઓલરેડી અપલોડ કરી ચૂક્યા છીએ જે છે વિભક્તિના આધારે તત્પુરુષ સમાસ એટલે કે વિભક્તિ એમનો પ્રકાર છે તો એના આધારે આપણે તત્પુરુષ સમાસ છે એમનો વિડીયો ઓલરેડી અપલોડ કરી ચૂક્યા છીએ જો હજી સુધી તમે ના જોયો હોય તો અત્યારે તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો આજે આપણે જોઈએ બીજો પ્રકાર કે ભાઈ એક દેશી તત્પુરુષ સમાસ તો કે એક દેશી તત્પુરુષ સમાસ કહેવાય કોને તેની વ્યાખ્યા છે તો કે જે સમાસમાં જે સમાસમાં પૂર્વપદ ઉત્તરપદનો ભાગ સૂચવે તેને એક દેશી તત્પુરુષ સમાસ કહેવાય છે ફરીથી વ્યાખ્યા જોઈએ તો કે જે સમાસમાં પૂર્વપદ ઉત્તર પદનો ભાગ સૂચવે તેને એક દેશી તત્પુરુષ સમાસ કહે છે પ્રકાર છે એટલે કે હકીકતમાં જોવા જઈએ તો સંબંધક તત્પુરુષનો જ એક પ્રકાર છે ઉદાહરણ જોઈએ જેથી કરીને વધારે ખ્યાલ આવે તો કે સવા શેર તેનો વિગ્રહ કઈ રીતના થશે તો કે શેરનો સવા ભાગ સવા શેર એમનો વિગ્રહ કઈ રીતના થાય તો કે શેરનો સવા ભાગ બીજું ઉદાહરણ જોઈએ પૂર્વ હિંદ તો એનો થાય છે હિંદનો પૂર્વ ભાગ હિંદો પૂર્વ ભાગ ત્રીજું ઉદાહરણ જોઈએ પાશેર તો શેરનો પા ભાગ એટલે કે પાસેર એટલે શેરનો પા ભાગ ચોથું જોઈએ અધમણ તો એનો વિગ્રહ થાય મણનો અડધો ભાગ અધમણ એટલે એનો શું થશે તો કે મણનો અડધો ભાગ પાંચમું જોઈએ મધ્યાહન તો એનો થાય અહન એટલે આ પ્રકાર કયો જોવા મળે છે તો કે એક દેશી તત્પુરુષ સમાસ જેમાં વ્યાખ્યા શું છે તો કે પૂર્વ પદ ઉત્તર પદનો ભાગ સૂચવે ત્યારે એક દેશી તત્પુરુષ સમાસ બને છે ત્રીજો પ્રકાર જોઈએ નખ તત્પુરુષ સમાસ તો કે નખ તત્પુરુષ સમાસ છે એ કોને કહેવાય એમની વ્યાખ્યા જોઈએ તો તો કે જે તત્પુરુષ સમાસમાં પૂર્વપદ નકાર વાચક ઉપસર્ગ કે પ્રત્યેનું બનેલું હોય તેને નખ તત્પુરુષ સમાસ કહે છે ફરીથી તો કે નખ તત્પુરુષ સમાસ છે એમાં વ્યાખ્યા જોઈએ તો ક કઈ રીતના આવશે તો કે જે સમાસમાં પૂર્વપદ છે એ નકાર વાચક નકાર વાચક છે એ ઉપસર્ગ કે પ્રત્યે સૂચવે ત્યારે છે એ કયો બને છે સમાસ તો કે નખ તત્પુરુષ સમાસ બને છે ઉદાહરણ જોઈએ તો પેલું છે અણ આવડત અણ આવડત તો એનો વિગ્રહ થાય આવડત નહીં તે આવડત નહીં તે અણ આવડત એનો વિગ્રહ શું થાય તો કે આવડત નહીં તે બીજું જોઈએ અન્યાય એનો વિગ્રહ થશે ન્યાય નહીં તે અન્યાય એનો વિગ્રહ શું થાય તો કે ન્યાય નહીં તે

તેને પ્રાદિ તત્પુરુષ સમાસ કહે છે ફરીથી વ્યાખ્યા જોઈએ તો કે જે સમાસનું પૂર્વપદ પ્ર એટલે કે પ્રાદી ઉપસર્ગોનું છે કે પૂર્વ પૂર્વગોનું બનેલું હોય તેને છે એ પ્રાદિ તત્પુરુષ સમાસ કહે છે એમના ઉદાહરણ જોઈએ તો કે પ્રતાપ તો કે વિશેષ તાપ પ્રતાપ એટલે એનો વિગ્રહ શું થશે તો કે વિશેષ તાપ બીજો જોઈએ કુસમ તો એમાં થશે ખરાબ સંપ કુસપ એનો વિગ્રહ શું થાય તો કે ખરાબ સંપ

પ્ર એટલે કે પ્રાદી બનેલું હોય ત્યારે પ્રાદી તત્પુરુષ સમાસ બને છે એમાં જોઈએ તો કે મોટે ભાગે આ તત્પુરુષ સમાસ છે એમાં વિભક્તિના પ્રત્યે લોપ થયેલો હોય એટલે કે મોટે ભાગે તત્પુરુષ સમાસમાં શું હોય તો કે વિભક્તિનો લોપ થયો હોય પરંતુ જે તત્પુરુષ સમાસમાં વિભક્તિના પ્રત્યેનો લોપ થતો નથી તેવા સમાસને ઉલુપ તત્પુરુષ સમાસ કહે છે ફરીથી તો કે સામાન્ય સ્થિતિમાં તત્પુરુષ સમાસમાં શું હોય તો કે વિભક્તિના પ્રત્યયનો શું થઈ ગયો હોય લોપ એટલે કે લોપ એટલે કે દૂર કરવામાં આવ્યું હોય પરંતુ જે તત્પુરુષ સમાસમાં વિભક્તિના પ્રત્યયનો લોપ થતો નથી તેવા સમાસને અલુક તત્પુરુષ સમાસ કહે છે એમના ઉદાહરણ જોઈએ તો કે મનસિજ તેનો વિગ્રહ થાય મનમાં જન્મનાર મનસિજ એટલે એમનો વિગ્રહ શું થશે તો કે મનમાં જન્મનાર બીજું જોઈએ યુધિષ્ઠિર તો એમાં થાય યુદ્ધમાં સ્થિર યુધિષ્ઠિર એનો વિગ્રહ શું થાય તો કે યુદ્ધમાં સ્થિર ત્રીજો શબ્દ જોઈએ ઘોડે સવાર તો એમાં આવશે ઘોડે અથવા ઘોડા ઉપર સવાર ચોથો શબ્દ જોઈએ વાચસ્પતિ તેનો વિગ્રહ થાય વાચ એટલે કે વાણી વાચ એટલે કોનો સમાન હતી છે વાણીનો એટલે કે વાણીનો પતિ એટલે વાચ વાચનો પતિ પાંચમો જોઈએ શબ્દ ખેચર તેનો વિગ્રહ થાય એટલે આકાશ જે સમાનાથી છે આકાશનો અને મિત્રો આવા આપણા સમાનાથી શબ્દો ઘણા બધા આપણા ચેનલ ઉપર મૂકેલા છે તો તમે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો સમાનાથી શબ્દના ઘણા બધા ભાગ આપણે મૂકેલા છે તો કે આ ખે એટલે કે આકાશ એટલે કે આકાશમાં ચરનાર તો ખેચર વિગ્રહ શું થશે તો કે આકાશમાં ચરનાર તો આ રીતના આપણો કયો પ્રકાર બને છે પાંચમો તો કે અલુક તત્પુરુષ સમાસ બને છે જેમાં શું હોય છે તો કે મોટે ભાગે તત્પુરુષ સમાસમાં વિભક્તિનો લોપ થતો હોય છે પરંતુ આ તત્પુરુષ સમાસમાં શું હોય છે તો કે વિભક્તિના પ્રત્યેનો લોભ થતો નથી તેવા સમાસને અલુક તત્પુરુષ સમાસ કહે છે તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી થઈ રે તો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું જય હિન્દ જય ભારત અસ્તુ